close till I get up. Time is barely on our side. મિત્રો, આજે આપણે પ્રોફેસર બનવા માટેની નેટ એક્ઝામ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, આ એક્ઝામ ઓનલાઈન સબમિટ કરવાની તારીખ 16 માર્ચથી 16 એપ્રિલ 2020 સુધીની છે. એ માટેની ફીસ ભરવાની તારીખ છે એ 17 એપ્રિલ 2020 છે. કેન્ડિડેટે કેટલી ફી ભરવી? તો જનરલ કેટેગરીના ઉમેદવારે 1000 રૂપિયા, EWS OBC કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા, જ્યારે SC ST કેટેગરીના ઉમેદવારે 250 રૂપિયા ફી ભરવાની છે. હવે એક્ઝામ ક્યારે છે? તો મિત્રો, એક્ઝામ છે એ 15 જૂનથી 20 જૂન 2020 સુધી લેવાવાની છે. એ માટે એક્ઝામ આપવાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ છે 15 મે 2020 છે. એક્ઝામિનેશન એટલે ટોટલ 180 મિનિટ એટલે 3 કલાકનું છે. 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2 હોય છે. બીજી ડિટેલ માહિતી આપણે પાછળ મેળવીશું. એ માટેની વેબસાઇટ છે www.nta.ac.in છે. અને જે રિઝલ્ટ છે એ 5 જુલાઈ 2020ના દિવસે વેબસાઇટ ઉપર મુકાઈ જશે. વધુ માહિતી જોઈએ તો એક્ઝામ છે એ ઓનલાઈન મોડમાં લેવાવાની છે. મિત્રો, એટલે એક્ઝામ ઓનલાઈન લેવાવાની છે. બીજી વધુ માહિતી જોઈએ તો મિત્રો, આ એનું પેમ્પલેટ છે જે ડિસ્ક્રિપ્શનમાં PDF સ્વરૂપે હું તમને લિંક આપી દઈશ. તમે અરજી કરતા પહેલાં તેનો વધુ અભ્યાસ કરજો. હવે જે બંને પેપર લેવાવાના છે એ પેપર 1 અને પેપર 2 છે. પેપર 1 છે એ 100 માર્ક્સનું છે. એમાં 50 ક્વેશ્ચન આવશે. તો ટીચિંગના લગતા, રિસર્ચના લગતા એ 50 ક્વેશ્ચન હશે. જ્યારે પેપર 2 છે એ 200 માર્ક્સનું છે અને એમાં પ્રશ્નો હશે એ 100 હશે. એમાં કેન્ડિડેટે જે સબ્જેક્ટ પસંદ કર્યો છે ફોર્મ ભરતી વખતે એના પ્રશ્નો પૂછાશે. હવે મિત્રો, એક્ઝામિનેશન સેન્ટર તો ગુજરાતમાં 5 કે 6 આપેલા છે, એ પાછળ જોઈશું. હવે એક્ઝામિનેશન, જે એક્ઝામ છે 15 જૂનથી 20 જૂનની વચ્ચે એ 2 શિફ્ટમાં લેવાવાની છે. પહેલું પેપર છે એ 9:30 થી 12:30 PM છે. બીજું છે 2:30 PM થી 5:30 PM. વધુ ડિટેલ માહિતી મિત્રો જોઈ લેજો. કોણ એક્ઝામ આપી શકે? તો જે મિત્રો અનુસ્નાતકમાં 55% માર્ક્સ હોય, એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારે અનુસ્નાતકમાં 55% માર્ક્સ જોઈશે, જ્યારે બીજી કેટેગરીને 50% માર્ક્સ હોય તો તે કેન્ડિડેટ આ એક્ઝામ આપી શકે છે. મિત્રો, એજ લિમિટ કેટલી છે? આમાં 2 છે, JRF જુનિયર રિસર્ચ ફેલોશિપ, એમની ઉંમર છે એટલે કે 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જ્યારે બીજું આસિસ્ટન્ટ પ્રોફેસર છે, એના માટે મિત્રો કોઈ ઉંમર નક્કી નથી, ગમે તે ઉંમરે તમે એક્ઝામ આપી શકો છો. રિઝર્વેશન પોલિસી ને બધું છે મિત્રો, એ જવા દઈએ આપણે. ફીસ નહીં આવ્યું, જે આગળ આવી ગયેલું છે ફીસની માહિતી. ફોટો કેટલો રાખવો ને એ બધીની માહિતી આપેલી છે. મિત્રો, આ PDFમાં ટોટલ માહિતી આપેલી છે.
એટલે તમે એકવાર એપ્લાય કરતા પહેલાં આ PDF વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે, એ તમે જરૂરથી માહિતી મેળવી લેજો. આપણે ગુજરાતમાં કયા કયા સેન્ટર છે એ માહિતી મિત્રો જુઓ છે. આપણે PDF થોડું મોટું છે, આંધ્રપ્રદેશ આવી ગયું ગુજરાત. મિત્રો ગુજરાતમાં તમે જુઓ તો અમદાવાદ છે, આણંદ છે, ભાવનગર છે, જામનગર છે, જૂનાગઢ છે, મહેસાણા છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, વલસાડ વાપી છે અને હિંમતનગર છે. આટલા મિત્રો કેન્દ્રો એક્ઝામ માટેના છે.